નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર ધોરણ સાત વિષય વિજ્ઞાન સ્વાધ્યન પોથીનું ચેપ્ટર નંબર પહેલાંની વાત કરવાના છીએ તો મિત્રો અહીંયા તમારી સામે સ્વાધ્યન પોથીનું ચેપ્ટર પહેલું છે એના આપણે પ્રશ્નના જવાબની વાત કરવાની છે તો ધોરણ સાત વિજ્ઞાનને સ્વાધ્યન પોથી એમાં નીચેના પ્રશ્નોના જવાબ યોગ્ય વિકલ્પ શોધીને લખો સાચા વિકલ્પની સામે ખરાની નિશાની કરો એમાં પહેલું છે ફાફડા ફાફડાથોર પ્રકાશનસરની ક્રિયા કયા અંગ દ્વારા થાય છે તો ફાફડા છે પ્રકાશન ક્રિયા છે એ પ્રકાંડ દ્વારા થાય છે ત્યાર પછી બિલાડીના ટોપમાં કયા પ્રકારનું પરાવલંબી પોષણ જોવા મળે છે તો એમાં આવશે મૃતોપજીવી ત્યાર પછી ત્રીજું આવે છે પર્ણરંધ્રની રચના કયા કોષો દ્વારા થાય છે તો એમાં આવશે રક્ષક કોષો દ્વારા વનસ્પતિના કયા અંગને રસોડા તરીકે ઓળખવામાં આવે છે તેમાં આવશે પર્ણ ત્યાર પછી પાંચમું આવે છે સ્વાવલંબી પોષણ પદ્ધતિમાં જે શેની જરૂરિયાત છે તો કાર્બન ડાયોક્સાઇડ સૂર્યપ્રકાશ ક્લોરોફિલ આપેલા તમામ તમામની જરૂર પડે છે મિત્રો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી હું આ પ્રકારના સ્વાધ્યન પોથીના કે અન્ય સોલ્યુશન મૂકું તમને તરત જ ખ્યાલ આવે અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો જેથી પણ સ્વાધ્યપોથીનું સોલ્યુશન કરી શકે હવે છઠ્ઠું કયા વાયુનું શોષણ વનસ્પતિ પાણી સાથે કરે છે તો કાર્બન ડાયોક્સાઇડ નીચેનામાંથી કયું વાક્ય સાચા છે તેમાં પેલું ને ચોથું ત્યાર પછી આઠમું આવે છે પ્રકાશ સંશોષણની ક્રિયા માટે નીચેનામાંથી કયા કાચા પદાર્થો હવામાંથી મળે છે તો કાર્બન ડાયોક્સાઇડ ત્યાર પછી ખાલી જગ્યા આવે છે તો નીચે આપણને ઓપ્શન એ પાછા ખાલી જગ્યા પસંદ કરવાની છે હવે નવમી ખાલી જગ્યા છે એમાં પરોપજીવી આવશે મૃતોપજીવી સ્વાવલંબી પરોપજીવી પરોજીવી તો પરોપજીવી પ્રકારની પોષણ પદ્ધતિ યજમાન માટે નુકસાનકારક છે દસમું પર્ણમાં રહેલા ટાર્ચની હાજરી તપાસવા ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે તો એમાં આયોડિન આવશે ઓપ્શનમાંથી ત્યાર પછી અગિયારમું છે સૂર્ય શક્તિનું શોષણ ખાલી જગ્યા રંજક કણ દ્વારા કરે છે તો ખાલી જગ્યામાં આવશે હરિત ત્યાર પછી રાઇજોબિજિયમ બેક્ટેરિયા ખાલી જગ્યા પોષણમાં જોવા મળે છે તો સહજીવી આવે છે તેરમું ખનીજ તત્વનું ખાલી જગ્યા દ્વારા શોષણ અને તેનું પરિવહન ખાલી જગ્યા દ્વારા થાય છે મૂળ અને પર્ણ હવે નીચેના પ્રશ્નના એક વાક્યમાં જવાબ આપો ચૌદમું પર્ણમાં કયા પદાર્થની હાજરીના કારણે પ્રકાશ સંશ્લેષણ થાય છે પર્ણમાં હરિત કણ એટલે કે હરિત હાજરીના કારણે પ્રકાશ સંશ્લેષણ થાય છે કાગડા અને ભેંસ વચ્ચે કયા પ્રકારનું સહજીવન જોવા મળે છે તો ભેંસના શરીર પર રહેલ જીવજંતુઓ જંતુઓ કાગડો ખાય છે અને ભેંસના શરીરને જીવતથી રાહત મળે છે કયા બેક્ટેરિયા વાતાવરણમાંના નાઇટ્રોજનને દ્રાવ્ય સ્વરૂપે ફેરવે છે તો જવાબ છે રાઇજોબિજમ બેક્ટેરિયા વાતાવરણમાંના નાઇટ્રોજનને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવે છે પર્ણના વનસ્પતિના પર્ણ સિવાય બીજા કયા અંગ પ્રકાશ સેષણની ક્રિયા કરી શકે છે તપાસ કરી નોંધ તૈયાર કરો તો વનસ્પતિમાં પર્ણ સિવાયના પ્રકાંડ અંગ પ્રકાશ પ્રકાશનષણની ક્રિયા કરી શકે છે ઉદાહરણ તરીકે ફાફડા થોર ત્યાર પછી અઢારમું છે વનસ્પતિ સિવાય કયા સજીવો સ્વાવલંબી પોષણ દર્શાવે છે વનસ્પતિ સિવાય લીલ સજીવો સ્વાવલંબી પોષણ દર્શાવે છે ઓગણીસમું પ્રકાશન ક્રિયા માટે વનસ્પતિને શાની જરૂર પડે છે તો પ્રકાશન ક્રિયા માટે વનસ્પતિને સૂર્યપ્રકાશ હરિદ્રવ્ય કાર્બન ડાયોક્સાઇડ પાણીની જરૂર પડે છે વીસમું કીટાહારી વનસ્પતિ કીટકોમાંથી શું પ્રાપ્ત કરે છે કીટાહારી વનસ્પતિ કીટકોમાંથી પાચન કરી પોષક દ્રવ્યો મેળવે છે એકવીસમું રણ પ્રદેશમાં ઊગી ઉગથી રણપ્રદેશમાં ઉગતી વનસ્પતિ માટે બાષ્પસર્જન નુકસાન રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિને રણમાં પાણી ખૂબ જ ઓછું હોય છે તેથી જો વનસ્પતિમાં બાષ્પ સર્જન વધુ હોય તો વનસ્પતિ પાણીની વધુ જરૂર પડે છે માટે રણમાં પાણી ઓછું હોવાથી જમીનને સમૃદ્ધ બનાવવા માટે સામાન્ય રીતે ક્યાં કયા પોષક તત્વો જરૂરી છે જમીનને સમૃદ્ધ બનાવવા માટે નાઇટ્રોજન પોટાશ કેલ્શિયમ આયર્ન સલ્ફર વગેરે પોષક દ્રવ્યો જરૂરી છે નીચેનું કોષ્ટક પૂર્ણ કરો ફૂગનું નામ ઉદભોસ્તાન નુકસાન અને ફાયદો બિલાડીનો ટોપ જમીન પર અને ફાયદો છે ખોરાક તરીકે મશરૂમ છે એ જમીન પર અને ખોરાક તરીકે ત્યાર પછી એકવીસ ચોવીસમો આવે છે જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કેવી રીતે થાય છે કઠોળ વર્ગની વનસ્પતિના મૂળ રાઇજોબિજિયમ નામના બેક્ટેરિયા વસવાટ કરે છે તો કઠોળ વર્ગની વનસ્પતિના મૂળમાં રાજોબી જીવનનો વસવટ કરે છે તેઓ વાતાવરણમાંનો નાઇટ્રોજન મેળવી તેને દ્રવ્ય સ્વરૂપમાં ફેરવી જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે છે કોઈ પણ વનસ્પતિ પ્રકાશ સેસનની ક્રિયા કરે છે તે તમે કેવી રીતે નક્કી કરશો કોઈ પણ વનસ્પતિના પર્ણ લઈ તેને સાફ કરી તે પર્ણમાં આયોડીનના બે ત્રણ ટીપાં નાખી તેનો રંગ તપાસો જો રંગ ભૂરો કાળો થાય તો તે પ્રકાશન શાસનની ક્રિયા કરે છે માઇક્રોસ્કોપની મદદથી પર્ણમાં આવેલા પર્ણરંધ્રની ઓળખ કરો તેની નામ નિર્દેશવાળી આકૃતિ દોરો તો મિત્રો મેં અહીંયા આકૃતિ દોરી છે એ તમારે આકૃતિ દોરવાની છે તમારી શોધ્યન પોથીમાં અને આ રીતના તમારે નામ નિર્દેશ કરવાના છે ઓમ્બરવેલ વનસ્પતિ હોવા છતાં શા માટે બીજી વનસ્પતિ પર આધાર રાખે છે અમરવેલ પર્ણ વગરની પીળા રંગની પ્રકાંડવાળી વનસ્પતિ છે તેમાં હરિદ્રવ્ય ન હોવાથી પ્રકાશન સનની પ્રક્રિયા કરી શકતી નથી અને પોતે ખોરાક બનાવી શકતી નથી તે અન્ય મોટા વૃક્ષની શાખાઓ કે ડાળીઓ પર પીળા રંગની પાતળી દોરી જઈ દોરી માફક વીટળાઈને પોષક તત્વો છે માંથી પોષણ મેળવે છે અઠ્યાવીસમું વનસ્પતિમાં પોષક તત્વોની આવશ્યકતા જણાવો જો વનસ્પતિને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો ન મળે તો વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસ યોગ્ય રીતે થતો નથી અને યોગ્ય ઉત્પાદન મળતું નથી સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેનો ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને શું કહે છે સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેના ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને પોષણ કહે છે પ્રકાશ શેષણની પ્રક્રિયાનું શબ્દ સમીકરણ લખો તો પ્રકાશ પ્રકાશનની પ્રક્રિયા છે એમાં કાર્બન ડાયોક્સાઇડ વધતા પાણી સૂર્યપ્રકાશની હરિદ્રવ્યની મદદથી કાર્બોડિટ અને ઓક્સિજન બને છે રક્ષક કોષો દ્વારા આવૃત છિદ્રોને શું કહે છે રક્ષક કોષો દ્વારા આવૃત છિદ્રોને પર્ણરંધ્ર કહે છે પર્ણ કઈ ઉર્જાનું શોષણ કરે છે આ ઉર્જાનું શોષણ કરવા પર્ણમાં શું આવેલું છે પર્ણ સૂર્ય ઉર્જાનું શોષણ કરે છે તે પર્ણમાં આવેલ હરિદ્રવ્ય દ્વારા કરે છે વાતાવરણમાં રહેલા ઓક્સિજનનું પ્રમાણ શા માટે શા કારણે જળવાય રહે છે વાતાવરણમાં રહેલ કાર્બન ડાયોક્સાઇડનું વનસ્પતિ પ્રકાશ સંશન ક્રિયામાં વાપરીને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે પોષક તત્વોને પર્ણ સુધી પહોંચાડનાર નળીઓને શું કહે છે અને તે વનસ્પતિના કયા કયા અંગોમાં પ્રસરેલ હોય છે પોષક તત્વોને પર્ણ સુધી પહોંચાડના નળીઓને જલવાહિની કહે છે તે વનસ્પતિના પ્રકાંડ અને દરેક ડાળીઓ સુધી પ્રસરેલા હોય છે રણમાં ઉગતી વનસ્પતિઓ પર ભીંગડાનું આવરણ કે કાંટા જેવા પર્ણ હોવા પાછળનું કારણ શું છે રણમાં પાણીની અછત હોય છે તેથી વનસ્પતિના પર્ણ નાના હોય છે તો બાષ્પોસર્જન દ્વારા ઓછા પાણીનો વ્યય થાય છે અને વનસ્પતિ ઓછા પાણીમાં જીવન ટકાવી શકે છે પર્ણમાં રહેલ કયો ઘટક પ્રકાશ સંશોષનની ક્રિયા થઈ હોવાનું સૂચવે છે હરિદ્રવ્ય એટલે કે ક્લોરોફિલ જે પ્રકાશ સંશોધન દ્વારા સ્ટાર્ચ બનાવે છે શું લીલ પ્રકાશ સંશોધન કરી શકે છે કારણ આપો હા આ લીલ છે એ હરિદ્રવ્ય ધરાવે છે આથી લીલ પ્રકાશ સંશોષન ક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે છે તેથી લીલ છે એ સ્વયંપોષી છે તો મિત્રો આ તો આપણું ધોરણ સાત વિજ્ઞાનનું ચેપ્ટર પહેલાંનું સ્વાધ્યન પથિનું સોલ્યુશન મિત્રો આવાજ જ સોલ્યુશન મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો